नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 अने 10 में उपयोग में आए तेवी उपद विभक्ति विषे आप जोईशू। धोरण 10 में 2 मार्क्स में आ प्रश्न पूछाय छे, नीचे जवाब आपेला होय छे, खाली आपणे कौंसमांथी शोधीने लखवानुं होय छे। तो आपणे पहेला विभक्तिनो परिचय जोई गया। तो सौ प्रथम कारक विभक्ति एटले शुं ए समझीशुं तो ज आपणे विभक्ति आवडशे, अने जो कशुं नहीं समझो तो हूँ तमने एकदम शॉर्ट में शीखवाड़ दईश कि बे मार्कनुं केवी रीते आपणे लखवुं। वक्ताए वाक्यमां वापरवामां धारेला अमुक पदार्थनी आपणे जोई गया, कर्ता, कर्म, संप्रदान, करण, अपादान, आ बधी कारक संज्ञाओ छे। अगाउना लेक्चरमां आपणे विभक्ति विशे जोई गया हता, बराबर? तो आपणे आ बधी संज्ञाओ तमने शीखवाड़ी हती। હવે ઉપદ વિભક્તિ પર હવે એમાં તમારે લખવાનું, ઉપદ વિભક્તિ એની સામે લખવાનું, જ્યારે વાક્યમાં વપરાયેલા કોઈ ઉપ બરાબર નજીકના પદને કારણે અમુક વિભક્તિ વાપરવાની થાય છે ત્યારે તે વિભક્તિ ઉપદ વિભક્તિ તરીકે ઓળખાય છે। એટલે જ્યારે કોઈ વાક્યમાં વપરાયેલા નજીકના પદોને અમુક વિભક્તિ વાપરવાની હોય છે ત્યારે તે વિભક્તિ ઉપદ તરીકે ઓળખાય છે। ઉપદ વિભક્તિના પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે, ઉપદ વિભક્તિના પ્રયોગને કયા કયા પદના યોગમાં કઈ કઈ વિભક્તિ થાય છે તેની જાણકારી મેળવી લેવાની, એ પછી નિયત પદમાં કઈ વિભક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને કયા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને તેને કયા પ્રત્યયો લાગે છે એ આપણે જોવાનું છે। તો સર્વપ્રથમ દ્વિતીય વિભક્તિ, દ્વિતીય વિભક્તિ બરાબર, તો દ્વિતીય વિભક્તિમાં ગચ્છ એટલે જવું, વાક્યમાં જ્યારે ગતિ દર્શાવનાર ગત્યર્થ ધાતુનો પ્રયોગ થયો હોય ત્યારે જે સ્થળે જવાનું હોય તે સ્થળવાચક શબ્દને કર્મકારક ગણીને દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે। હવે તમે એવું કહેશો કે બેન આ તો બધું બરાબર છે, એની વ્યાખ્યા થઈ બરાબર, હવે આપણે કેવી રીતે એને ઓળખવાના છે? તો આ ઉદાહરણો છે, ઉભયતઃ બંને બાજુએ, પરિતઃ ચારે બાજુએ, પ્રતિની તરફ, વિના, વગર, અંતરા, વચ્ચે અને નિકષા એટલે પાસે। જ્યારે પણ આ બધા શબ્દોનો ઉપયોગ ખાલી જગ્યા પહેલાં કરવામાં આવે, સાંભળો, આ બધા શબ્દોનો ઉપયોગ ખાલી જગ્યા પહેલાં કરવામાં આવે તો હંમેશા મ ખોળો હોય જવાબમાં, એ જવાબ આપણે લખવાનો છે, તમારે બીજું કશું યાદ રાખવાની જરૂર નથી। હવે હું તમને કોઈ એક ખાલી જગ્યા આપું, બરાબર, ખાલી જગ્યા પ્રતિ પ્રકાશતે વિદ્યુત, જો ખાલી જગ્યા પ્રતિ પ્રકાશે વિદ્યુત, હવે પરીક્ષામાં તમને આવી ખાલી જગ્યા આપી હશે બરાબર, તો તમને એમાં કૌંસમાં આવી રીતે વૃક્ષમ, વૃક્ષેન, વૃક્ષાત આવી રીતે જવાબ આપેલા હશે, તો તમારે કયા જવાબ આમાં મૂકવાના છે?
મેં તમને પહેલાં કીધું હતું આ કઈ વિભક્તિ છે, દ્વિતીય વિભક્તિ. કેવી રીતે ખબર પડે આપણને કે આ દ્વિતીય વિભક્તિ છે? તો જવાબમાં આ જ આવે. આપણે શીખવાનું છે તો એટલું જ કે આ દ્વિતીય વિભક્તિ છે. તો કેવી રીતે ખબર? મેં કીધું ખાલી જગ્યા પછી આમાંથી જે શબ્દો જ્યારે આવે ત્યારે આપણને ખબર પડે કે આ દ્વિતીય વિભક્તિ છે. અહીંયા જો ઉભયતઃ પરિતઃ પ્રતિ શબ્દ છે તો પ્રતિ અહીંયા આવ્યો. હવે જવાબ કેવી રીતે લખવાનો છે એ સમજી લો. મ ખોડો આપેલો હોય, કાં તો માથે મીંડું હોય, મ આ વૃક્ષમ માથે મીંડું છે ને, તો જવાબ આપણે અહીંયા શું લખવું પડે? વૃક્ષમ. કેમ મેં વૃક્ષમ જ લખ્યું? મેં પહેલાં જ કીધું આ શબ્દો ખાલી જગ્યા પછી આવે તો જવાબમાં મ ખોડો હોય એ લખવાનો. આપણને એટલી ખબર પડવી જોઈએ આ શબ્દો ખાલી યાદ રાખવાના છે સંસ્કૃતમાં, કે આ શબ્દો દ્વિતીય વિભક્તિમાં છે, દ્વિતીય વિભક્તિમાં આવે તો મ આવે. હવે તમને એવી રીતે ન પૂછાય, બીજી રીતે પૂછાય. અહીંયા વૃક્ષમ આપેલું છે, આ પ્રતિ કાઢી નાખેલું છે, અને અહીંયા ખાલી જગ્યામાં તમને આ કાઢી નાખ્યું છે. બે રીતે પૂછાય. તો અહીંયા પ્રતિ તુલ્યમ અને કૃપ, બરાબર. તો આપણને એવી પણ ખબર પડવી જોઈએ કે અહીંયા આપણે જવાબમાં શું આવે. અહીંયા વૃક્ષમ આપેલું હોય તો આ જે સવાલો છે એ જોઈ લેવાના. તો પ્રતિ શબ્દ અહીંયા ખાલી જગ્યામાં આવે. આ બે રીતે પૂછાય છે, એક આ રીતે પૂછાય છે ને એક આ રીતે પૂછાય છે, બરાબર. બે માર્ક્સના આવે છે, ખ્યાલ આવી ગયો. તૃતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, બરાબર. તો હવે તૃતીય વિભક્તિમાં હું ડાયરેક્ટ શબ્દ જ લઈ લઉં છું. સહ, સાર્ધમ, સમમ, અલમ, તુલ્યમ અને સમાનમ, એ બધા શબ્દ જ્યારે ખાલી જગ્યા પછી મુકાય ત્યારે અનેન જવાબ આવે છે. અનેન ઉદાહરણ લઈએ આપણે કોઈ પણ એક. ખાલી જગ્યા સહ સમુદ્રમ મિલતી. જો ઉદાહરણ લઉં છું અહીંયા, ખાલી જગ્યા સહ સમુદ્રમ મિલતી, બરાબર. તો હવે ખાલી જગ્યા પછી મેં કયો શબ્દ કીધો? સહ. તો સહ છે અહીંયા. તો હવે જવાબમાં જુઓ, જવાબમાં ત્રણ જવાબ આપું છું. જલ પ્રવાહેણ, જલ પ્રવાહ, જલ પ્રવાહે, કયો આવશે? જલ પ્રવાહેણ. અને એને આવ્યું ને જલ પ્રવાહેણ, બરાબર. ખ્યાલ આવી ગયો ને? એટલે તૃતીય વિભક્તિ જ્યારે લખવાની હોય ત્યારે આ શબ્દો યાદ રાખવાના, જવાબમાં અને ન છે. એવી રીતે ચતુર્થી વિભક્તિ છે. નમઃ, સ્વસ્તિ, સ્વાહા, કથ, કૂપ, રુચ, એમાં ત્રણ રીતે આવે. ઔ, વ્યહ અને યા, બરાબર. ઉદાહરણ લઈએ આપણે ચતુર્થી વિભક્તિનું. એક ખાલી જગ્યા સ્વસ્તિ, ચતુર્થી વિભક્તમાં ખાલી જગ્યા સ્વસ્તિ. પુત્રે, પુત્રાય, પુત્રેણ, પુત્રાય, આવ્યું ય જવાબમાં? પુત્રાય, ખ્યાલ આવે છે ને? એવી રીતે પંચમી વિભક્તિમાં ઋતે, પ્રભુતે, બરહી, ભયમ, આવા બધા આવે તો આર્ત શબ્દ આવે. પંચમી વિભક્તિમાં શું આવે છે? આર્ત. હવે ઉદાહરણ લઈએ આપણે. ખાલી સહ ખાલી જગ્યા પ્રભુતિ ગાયતી. સહ ખાલી જગ્યા પ્રભુતિ ગાયતી, બરાબર. ઉદાહરણ છે તો સહ પ્રભુતિ, પંચમીમાં પ્રભુતિ છે તો આપણે આર્ત શબ્દ આવે, બરાબર. તો જો ઉદાહરણમાં મેં લીધું સહ પ્રભુતિ, ખાલી જગ્યા પ્રભુતિ, તો જો બાલ્યે, બાલાહા, બાલ્યાત, તો શું આવે? બાલ્યાત, ત ખોડો આવે, ખ્યાલ આવી ગયો ને? એ તો ષષ્ઠી વિભક્તિ છે. કૃતે, અગ્રે, પુરતઃ, પુષ્ટઃ, ઉપરી, અધઃ, એમાં જવાબમાં શું આવે? અસ્ય.
उदाहरण लो एक लोकसभायाः खाली जग्या उपरि राष्ट्रध्वजः विलसति लोकसभाना खाली जग्या उपर राष्ट्रध्वज शोभे छे तो उपरी शब्द आयो ने खाली जग्या पछी जो लोकसभायाः खाली जग्या उपरि तो अवे एमा शुं आवे छे जवाब मां अस्य तो जो सदनस्य सदने सदन भवन राष्ट्र भवन सदनस्य अस्य आई गयो पाछळना शब्द आपणे ओळखवाना छे तो ज आपणी खाली जग्या आवडशे सप्तमी विभक्ति मोटा भागे बीजी तीजी चतुर्थी पंचमी षष्ठी पूछाय छे सप्तमी नथी पूछाती तो पण आपणे सप्तमी एक वखत जोई लईए स्नेह हर्ष वस एमा आम उनी वगैरे शब्दनो उपयोग थाय छे हवे हुं तमने स्नेहनुं जोईए बराबर हवे बालह खाली जग्या स्नेहती मातरी मधुनी अने मधुना नी आवे मधु मातरी नी जी बराबर ने ख्याल आवे छे ने बीजी विभक्ति त्रीजी विभक्ति चतुर्थी ने पंचमी ने षष्ठी पूछाय छे आ सवालो छे खाली जग्या पछी आवे एना जवाब अमे कૌંસમાં લખ્યા છે ચોપડીમાં લગભગ પાછળ તમારે અભ્યાસ ચારમાં આ આપેલું જ છે બરાબર એ પણ વાંચી જજો અને આ તમે લખી નાખજો હું બોલી છું એ પ્રમાણે લખજો અને દસેક ચોપડીમાં સ્વાધ્યાયમાં તમારે દસેક ખાલી જગ્યાઓ તમારે લખવાની છે બરાબર આવડી જશે ને આ શું કહેવાય વિભક્તિ હવે આપણે અગાઉના લેક્ચરમાં તમને સ્મનો પ્રયોગ શીખવાડીશ બરાબર એ પણ તમને બે માર્કનું પૂછાય છે બે જ મિનિટનું જય હિન્દ જય ભારત